नमस्कार मित्रों, मैं तरुण परमार, असिस्टंट लोको पायलट इंडियन रेलवे स्टडी विथ माय चैनल में तमारू स्वागत करू छू। आज आपणे वात करीशुं आजनी नवी सरकारी भर्ती विषे 1/9/2020 ना रोज। तो भर्तीनुं नाम छे भाभा एटोमिक रिसर्च सेंटर में जे भर्ती आवी छे एना विषे। तो लायकात शुं छे, पगार शुं छे, वयमर्यादा केटली छे, बधी ज माहिती आपणे आ विडियोमां मेळवीशुं। तो चालो विडियो शुरू करिए, एनी पहेला आजनो क्वेश्चन जोई लईए। नवी सीरीज चालू करी छे बराबर, दरेक विडियोमां मैं एक एक क्वेश्चन पूछतो रहीश। शुं खबर कोई क्वेश्चन कोई परीक्षामां पूछाई जाय बराबर। तो क्वेश्चन छे, कयो देश भारत साथे सौथी लांबी सरहद धरावे छे? ऑप्शन ए पाकिस्तान, ऑप्शन बी चीन, ऑप्शन सी नेपाळ अने ऑप्शन डी छे बांग्लादेश बराबर। तो तमारे कमेंट बॉक्स में जणावानुं छे। विडियो शुरू करता पहेला जो चेनल ने सब्सक्राइब करवानी बाकी होय तो सब्सक्राइब नामनो बटन दबाईने अमारी चेनल ने सब्सक्राइब करो, तेमज पासेनो बेल आइकन पण दबाई देजो, जेथी अमे नवा विडियो अपलोड करीए तो तेनी नोटिफिकेशन तमने तमारा मोबाइलना यूट्यूब इनबॉक्समां मळी जाय। स्टडी विथ माय चेनलमां रोज रोज नवी नवी भर्तीना विडियो अपलोड करवामां आवे छे। आ उपरांत मेथ्स, रिजनिंग, जीके, साइंस, इंग्लिश अने विविध परीक्षाना पेपर सोल्यूशन पण अपलोड करवामां आवे छे। तो तमे जोई शको छो भाभा एटोमिक रिसर्च सेंटर रिक्रूटमेंट सेक्शन बराबर। एडवर्टाइजमेंट नंबर अहीं आपवामां आवेलो छे। एप्लिकेशन स्टार्ट 30/8/2020 થી થઈ ગઈ છે, લાસ્ટ ડેટ 15/9/2020 રાખવામાં આવેલી છે। મેડિકલ હવે જગ્યાની વાત કરી લઈએ તો મેડિકલ ઓફિસર બરાબર, તો MD, MS અથવા તો DNB કરેલું હોવું જોઈએ। પછી છે મેડિકલ ઓફિસર D, ડેન્ટલ સર્જન બરાબર, તો એમાં MDS અથવા તો MD અથવા તો DNB કરેલું હોવું જોઈએ। લાયકાત બધામાં અલગ અલગ છે। પછી છે મેડિકલ સાયન્ટિફિક ઓફિસર C ની વાત કરીએ તો એમાં MBBS અને 1 વર્ષનો એક્સપિરિયન્સ માંગવામાં આવે છે। પછી છે મેડિકલ સાયન્ટિફિક ઓફિસર C તો એમાં MBBS અને 1 યરનો એક્સપિરિયન્સ માંગવામાં આવેલો છે। પછી છે DR/07 ટેકનિકલ ઓફિસર C મિકેનિકલ એન્જિનિયરિંગ માંગવામાં આવ્યું છે। 3 જગ્યા અહીંયા રાખવામાં આવેલ છે, એમાં BE BTEC ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ 60% કરતાં વધારે માર્ક્સ હોવા જોઈએ। આ ઉપરાંત બીજી જગ્યા છે ટેકનિકલ ઓફિસર C ઇન્સ્ટ્રુમેન્ટેશન અને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ, તો એ પણ BE BTEC કરેલું હોવું જોઈએ। ઇન્સ્ટ્રુમેન્ટેશન અને અથવા તો ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં 60% કરતાં વધારે માર્ક્સ હોવા જોઈએ। અહીંયા પગાર ધોરણ આપવામાં આવેલું છે, તમે જોઈ શકો છો। વયમર્યાદા અહીંયા આપવામાં આવેલી છે અલગ અલગ પોસ્ટ માટે, તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો અથવા તો તમે નોટિફિકેશનને પણ ડાઉનલોડ કરી શકો છો। વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી દઈશ, ત્યાંથી તમને આ મળી જશે। આગળ વાત કરીએ તો ખાલી તમારે ઓનલાઈન જ એપ્લાય કરવાનું છે। એપ્લિકેશન વિલ બી એક્સેપ્ટેડ ઓન ઓનલાઈન ઓનલી, વેબસાઇટ અહીંયા આપવામાં આવેલી છે recruit.bac.gov.in ની વેબસાઇટ પર જઈને તમારે એપ્લાય કરી દેવાનું છે। આની એપ્લિકેશન ફોર્મ, એડમિટ કાર્ડ બરાબર, જરૂરી ડોક્યુમેન્ટ તમારે ઇન્ટરવ્યુ વખતે લઈ જવાના છે। આમાં ફક્ત ઇન્ટરવ્યુ એટલું જ રાખવામાં આવેલું છે, ફાઇનલ સિલેક્શન ઇન્ટરવ્યુના આધારે તમારું થઈ જશે। એ જ રિલેક્સેશનની વાત કરી લઈએ તો રિલેક્સેશન ઇન ધ અપર એજ ફોર 5 યર્સ બરાબર, SC ST માટે 5 વર્ષ તમને આપવામાં આવશે અને OBC માટે 3 વર્ષ આપવામાં આવશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો 500 રૂપિયા તમારે ફી ભરવાની છે। એમાં પણ પાછું રૂલ્સ છે, SC ST PWD અને વુમને કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી, જે જોબ કરતા હોય એમને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લઈ જવાનું છે। આટલા ડોક્યુમેન્ટ તમારે આ પેજ પણ ડાઉનલોડ કરીને લઈ જવાનું છે ઇન્ટરવ્યુ વખતે, કે આટલા ડોક્યુમેન્ટ મેં સબમિટ કર્યા છે। તો પ્રિન્ટ આઉટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન ટીક મારવાનું છે, ડેટ ઓફ બર્થનું પ્રૂફ બરાબર, SC ST OBC NOC એજ્યુકેશનલ પ્રોફેશનલ ક્વોલિફિકેશન જે જે પણ તમારી સાથે હોય આ 1 થી 7માંથી એ તમારે ટીક કરવાના છે અને આ ફોર્મ લઈ જવાનું છે। તો બધી માહિતી મેં તમને શોર્ટમાં આપવાનો ટ્રાય કર્યો છે। આમ તો PDF બહુ મોટી છે બરાબર, તમારે જોઈતી હોય તો મેં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો બરાબર, ત્યાંથી પણ તમને લિંક એની મળી જશે। બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, વિડીયોને શેર કરો, તેમજ સ્ટડી વિથ માય ચેનલને સબસ્ક્રાઇબ કરો। વિડીયો દેખવા બદલ થેન્ક યુ।